चलो बाळको, आजे आपणे केवो विषय भणवानो छे? इंग्लिश प्राइमरमां भणवानुं छे। तमे बधा इंग्लिशनी चोपड़ी काढी, सरस इंग्लिशनी चोपड़ी काढी अने पेन्सिल लईने बेसी जाओ। आपणे क्यां पहोंच्या हता? पेज नंबर 46 ऊपर। पेज नंबर 46 ऊपर आपणे ए वाउल्स, ओ वाउल्स अने आई वाउल्स, एटले आई वाउल्से पहोंच्या ने, ए अने ओ, ए बन्ने वाउल्सना स्पेलिंग आपणे भणी ગયા। હવે આપણે આજે આઈ વાઉલ્સના સ્પેલિંગ ભણવાના છે। તો જુઓ, આઈ બી ઈપ, આઈ ડી ઈડ, આઈ જી ઈક, આઈ એમ ઈમ, આઈ ટી ઈટ, આઈ એક્સ ઈક્સ, આઈ એન ઈન, આઈ પી ઈપ। આઈ એટલે ઈ, આઈ મીન્સ ઈ। આ ક્યાંક ક્યાંક આવા બધામાં આવા ઉચ્ચાર આવશે। આપણે આ સ્પેલિંગ નીચેના ભણીશું, એમાં ઉચ્ચાર આવશે આઈ બી, આઈ ડી, આઈ જી, આઈ એમ, આઈ ટી, આઈ એક્સ, આઈ એન અને આઈ પી, એ બધા ઉચ્ચાર આવશે। તો ચાલો બાળકો, પહેલો સ્પેલિંગ છે કીડ, તો કે આઈ ડી, કનો શું થાય? કે થાય, ડનો ડી અને વચ્ચે વાઉસ લેવાનો આઈ, કી એમ બોલાય છે ને, ઉચ્ચાર શું થાય? કી, તો વચ્ચે આઈ મૂકવાનો અને કનો કે ડનો ડી, કે આઈ ડી, કીડ એટલે બાળક, કે આઈ ડી, કીડ એટલે બાળક। ત્યાર પછી લીડ, તો લનો એલ, લનો એલ, ડનો ડી અને વચ્ચે વાઉસ મૂકવાનો આઈ, લી છે ને, લી, એટલા માટે આઈ આવ્યું। લીડ એટલે ઢાંકણું, આ બાઉલ્સ છે એના ઢાંકણાને શું કહેવાય? લીડ કહેવાય, એ લાઈ ડી, લીડ એટલે ઢાંકણું। ત્યાર પછી બીબ, ત્યાર પછી બીબ, બી આઈ બી, બીબ એટલે લાડિયું। આ નાના બાળકો હોય એમને શું પહેરાવે? લાડિયું પહેરાવે ને, એમને શું કહેવાય? બીબ કહેવાય। બનો બી, બનો બી, પણ બીબ એમ બોલાય ને, એટલે શું લખવાનું? બી આઈ બી, બીબ એટલે લાડિયું। ઇંગ્લિશમાં બીબ કહેવાય, ગુજરાતીમાં લાડિયું કહેવાય, બીબ એટલે લાડિયું। ત્યાર પછી નીબ, તો એન આઈ બી, નીબ એટલે ટાક। જો અહીંયા એરો આપ્યો છે, પેનની ટાક હોય એમને શું કહેવાય? નીબ કહેવાય। તો નનો એન, બનો બી, વચ્ચે આઈ મૂકવાનો, એન આઈ બી, નીબ એટલે ટાક, નનો એન, બનો બી, એન આઈ બી, નીબ એટલે ટાક। પછી ફીગ, એફ આઈ જી, ફીગ એટલે અંજીર, એફ આઈ જી, ફીગ એટલે અંજીર। તો ફીગ છે એ કાજુ બદામને અંજીર હોય, ડ્રાય ફ્રૂટ એમાં આવે છે, એટલે ઇંગ્લિશમાં એમને ફીગ કહેવાય અને ગુજરાતીમાં અંજીર કહેવાય। ફનો એફ, ઘનો જી, ફીગ એટલે અંજીર, એફ આઈ જી, ફીગ એટલે અંજીર। પછી પીગ, તો પનો પી, ઘનો જી, વચ્ચે આઈ, પી આઈ જી, પીગ એટલે ડુક્કર। ત્યાર પછી નીચે બીન, બી આઈ એન, બીન એટલે ડબ્બો, બીન, બનો બી, નનો એન, વચ્ચે આઈ મૂકવાનો, બી આઈ એન, બીન એટલે ડબ્બો। આ ડસ્ટબીન હોય એને શું કહેવાય? બીન કહેવાય। પછી ફીન, તો ફનો એફ, નનો એન, વચ્ચે આઈ મૂકવાનો, ફીન એટલે પાંખ, એફ આઈ એન, ફીન એટલે પાંખ। આ માછલીની પાંખને શું કહેવાય ઇંગ્લિશમાં? ફિન કહેવાય, શું કહેવાય? ફિન કહેવાય, એફ આઈ એન, ફિન એટલે પાંખ, એફ આઈ એન, ફિન એટલે પાંખ। ત્યાર પછી પિન, તો પનો પી, નનો એન, વચ્ચે આઈ મૂકવાનો, પી આઈ એન, પિન એટલે ટાંકણી, પી આઈ એન, પિન એટલે ટાંકણી, પી આઈ એન, પિન એટલે ટાંકણી। ત્યાર પછી નીચે ટીન, ટી આઈ એન, ટીન એટલે ડબ્બો, ટી આઈ એન, ટીન એટલે ડબ્બો, ટી આઈ એન, ટીન એટલે ડબ્બો। એવી જ રીતે લીપ, તો લનો એલ, પનો પી, વચ્ચે આઈ, એલ આઈ પી, લીપ એટલે હોઠ, હોઠને શું કહેવાય ઇંગ્લિશમાં? લીપ કહેવાય, તો એલ આઈ પી, લીપ એટલે હોઠ, એલ આઈ પી, લીપ એટલે હોઠ। ત્યાર પછી છેલ્લો સ્પેલિંગ સિક્સ, તો સનો એસ, સનો એક્સ, વચ્ચે આઈ, સિક્સ, સિક્સ એટલે છ, એસ આઈ એક, સિક્સ એટલે છ, એસ આઈ એક, સિક્સ એટલે છ। જો
જો આ ઉપર આપણે જોયું ને આઈડી આઈજી આઈએમ આઈટી આઈએક્સ આઈએન આઈપી અને આઈબી એ બધા વચ્ચેના ઉચ્ચાર છે આ બધા સ્પેલિંગમાં આવેલા છે તમને ખબર હોય તો કીડ તો વચ્ચે શું બોલાણું ઈડ બોલાણું તો કે આઈડી ઈડ તો આઈડી આવ્યું ને પછી ફીગ તેમાં ઈગ બોલાયું બોલાયું ને ઈગ ઉચ્ચાર બોલાણું એટલા માટે શું આવ્યું ઈગ ત્યાર પછી પીગ તો આઈ જી ઈગ આવ્યો ને ઉચ્ચાર એટલા માટે આઈબી આઈડી આઈજી આઈએમ આઈટી આઈએક્સ આઈએન અને આઈપી એ બધા ઉચ્ચાર આ સ્પેલિંગમાં બોલાણા છે ચાલો બાળકો આ પેજ નંબર 46ના સ્પેલિંગ તમારે ઘરે ત્રણ ત્રણ વાર લખી અને ઘરકામની નોટમાં ત્રણ ત્રણ વાર લખી અને પાકા કરવાના છે કરશો ને બધા સરસ હવે પછીના વિડીયોમાં આપણે પેજ નંબર 47ના સ્પેલિંગ ઈ ઉચ્ચાર વાળા સ્પેલિંગ ભણીશું ત્યાં સુધી આવજો.